आनंदम परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वंद्वातीतम गगनशिदं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलं अचलं सर्वधीशाक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरोत्तम नमामि असितगिरीशमं श्यामकज्जलं सिंधुपात्रे सुरतरुवर्षाका लेखनी पत्रपूर्वी लिखति अधिग्रहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानां ईश पारं नयाति ॐ शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वंदे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुआत्मेति मूर्ति भेद विमानिनो व्योमवत्व्याप्त देहाय श्रीदक्षिणामूर्तये नमः शुद्ध तेरसना पंचदशीना सत्संग पर एक वक्त पंचदशी ऊपर स्वाध्याय वाले हूँ तमे उपस्थित थया छे। पंचदशी नु प्रथम प्रकरण तत्व विवेक प्रकरण आपणे जोई गया छे। बीजू प्रकरण आपणे हमणा ज छेले बे त्रण तेरस थी शुरू कर्युं हतुं पंच महाभूत विवेक प्रकरण। पंचदशी मुक्ति शास्त्र छे अने कोई थई गयेला भगवान नी वात पंचदशी मां नथी। जे भगवान थई गया होय ए तो अत्यारे ना होय, काल मां एनो टुकड़ो छे। जे भगवान थवाना होय एनी पण पंचदशी मां वात नथी। જે ભગવાન જે ભગવાન થવાના હોય, પેદા થવાના હોય એનો પણ કાળમાં ટુકડો હોય, થવાના છે અથવા થઈ ગયા છે। જે ભગવાન ક્યાંક રહેતા હોય એની વાત પણ પંચદશીમાં નથી। ગોલોકમાં, સાકેતમાં, શિવલોકમાં રહેતા હોય એ ભગવાનની પણ વાત પંચદશીમાં નથી। મતલબ કોઈ જગ્યાએ રહેતા હોય, એનો દેશથી ટુકડો હોય એવા ભગવાન પણ પંચદશીનો વિષય નથી। કાળમાં ટુકડો હોય એટલે થઈ ગયા હોય એવા ભગવાન પણ પંચદશીનો વિષય નથી।
થવાના હોય, થઈ ગયા હોય, ક્યાંક રહેતા હોય, એ તત્વની વાત પંચદશીમાં નથી. અહીં હોય ને ક્યાંક ના હોય, કોઈ જગ્યાએ જઈને મેળવવાના હોય, એ ભગવાનની વાત પણ પંચદશીમાં નથી. પંચદશીમાં જે તત્વ છે જેનો દેશથી કદી ટુકડો પડતો નથી, સર્વદેશમાં જેનું અસ્તિત્વ છે, સર્વકાળમાં જેનું અસ્તિત્વ છે, સર્વ વસ્તુમાં જેનું અસ્તિત્વ છે, એવા દેશ કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન જે બ્રહ્મ તત્વ છે અને સ્વયં તમારા આત્માથી જુદું નથી, જીવ બ્રહ્માત્મા ઐક્ય લક્ષણનો ઉપદેશ કરનાર પંચદશી શાસ્ત્ર છે. જે તમારાથી આગા હોય એને ક્યાંક જઈને મેળવવા પડે, જે તમારાથી બીજા હોય એને ધ્યાનમાં જોવા પડે, જે તમારાથી દૂર ક્યાંય આકાશમાં રહેતા હોય એને કોઈ ક્રિયાથી મેળવવા પડે, પણ જે સ્વયં તમારું અસ્તિત્વ છે, તમે પોતે છો, એ તમારા પોતાના અસ્તિત્વનું ભાન કરાવનાર શાસ્ત્ર પંચદશી છે. અહીં થઈ ગયેલા કોઈ ભગવાનની વાત નથી, કે આયા તા અને પાછા જતા રહ્યા, કે હવે થવાના છે એ ભગવાનની પણ વાત નથી. તમે તો છો ને, એ તમે કોણ છો, એ તત્વનો ઉપદેશ કરનાર પંચદશી શાસ્ત્ર છે, પંચદશી મુક્તિ શાસ્ત્ર છે. કોઈ ભગવાનની વાર્તા નથી, આમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે અને સ્વરૂપથી ભગવાન કેવા છે, જેને શાસ્ત્ર નેતિ નેતિ કહીને સંબોધન કરે, કોઈ તેને બ્રહ્મ કહે છે, તે તત્વનો નિર્દેશ અહીંયા તત્વ વિવેક પ્રકરણમાં આપણે જોઈ ગયા. બીજા પ્રકરણમાં પંચ મહાભૂત વિવેક પ્રકરણ, જેમ એક પેટી હોય, આ પેટી વાજુ હોય નંદુબા, એમાં સા રે ગ મ પ ધ ઈ સા એવા સાર સાત સૂર છે, પણ મૂકી દો જો દમણ, જાતે વાંચતા નથી, એમ વગાડો જો, એ જંત્રીનો કોઈ વગાડનારો છે, વગાડનારો કશું કરતો નથી, આ તો પેટીમાંથી સારે ગામમાં પદની સા નીકળે છે, પણ વગાડનારાની સત્તા વગર નહીં, પણ નીકળે છે તો પેટીમાં સારે ગામમાં પદની સા, બીજે કહેતી નહીં પણ મૂકી દો જો, તો છે તો એમાં જ, પણ નીકળતા નથી નંદુબા, એમ વગાડો જો. એ જ રીતે જે બ્રહ્મ ચૈતન્યની હાજરી માત્રથી, સત્તા માત્રથી, પ્રકૃતિમાંથી પાંચ તત્વો નીકળી રહ્યા છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, અને એનો જ આ પંચીકૃત અને અપંચીકૃત વિસ્તાર છે. કોઈક વખત પાછો પ્રકૃતિ એટલે કે માયામાં બધા તત્વો ભાવને પામી જાય, લઈ લો જો, મૂકો જો, પ્રકૃતિનો સંયોગ થવાથી એમાંથી પાંચે તત્વો નીકળે, જેમાંથી જે ઉપજે તેમાં તે જ સમાય, શંકર સર્વાતીત તો તને લાગે ના કાય. એક સબર ભરેલા તમે ચૈતન્ય છો, અને બ્રહ્મ ચૈતન્યની હાજરીમાં પ્રકૃતિ અને માયા વડે આ પાંચે તત્વોનો આખો વિસ્તાર નીકળે. શીતિ જલ પાવક ગગન સમીરા, અને આ સારેગામાં પદની સા પેટીમાંથી નીકળે છે, જુઓ, પણ વગાડવા વાળા વગર ન નીકળતા નથી. જેમ જંત્રીમાં રહ્યા જંત્રીના સૌ નાદ, પણ શંકર વિના વાગે નહીં, મેલી દે સગડા વિષાદ, અને તે પ્રકૃતિનો સંયોગ થઈ જતા પાંચે તત્વો તેમાંથી નીકળે છે, જેના જેનું વર્ણન ગયા સત્સંગમાં કર્યું. પ્રકૃતિ એક વખતે અવ્યાકૃત હોય, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધનાન્યવા તત્ર કા પરિદેવના. એક વખતે પ્રકૃતિની સ્થિતિ પરમાત્માથી જુદી નથી, અહીં તો પેટીથી વગાડનારો જુદો છે,
પણ પોતાના જ એક પ્રદેશમાં, બ્રહ્મના એક જ દેશમાં, બ્રહ્મના એક જ દેશમાં માયા રહેલી તું જાણ. શંકર તેની આ છાયા મૂકી દે મનની મોકાણ, અને પોતાની જ છાયા એક દેશમાં, જેમ આકાશના એક ખૂણામાં વાદળતો હોય બાકીનો છેડો ખાલી હોય, એમ તમારા શુદ્ધ સંવિત પ્રદેશમાં એક ખૂણામાં આખી પ્રકૃતિની અને માયાની રમત. વેદાંતમાં પ્રકૃતિ અને માયા બે એક જ છે, યાદ રાખજો. શીખ સુધી જ્યાં પ્રકૃતિ કહું ત્યાં માયા સમજવી, માયા કહું ત્યાં પ્રકૃતિ સમજવી, અને એમાં પરમાત્માનો સંયોગ થતા એ જ પ્રકૃતિમાંથી આ પંચભૂત નીકળે છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. અને ગયા વખતે જોઈ લીધું, આ જેટલું પણ સ્થૂળ જગત દેખાય છે એ પાંચ ભૂતોના પંચીકૃત સ્થિતિનું પરિણામ છે. કોઈ પણ વસ્તુ ઉઠાવો નંદમાં, આમાં પાંચ ભૂત સિવાય કશું નથી. પૃથ્વી છે, જળ છે, વાયુ છે, અગ્નિ છે, આકાશ છે. પાંચ વસ્તુ છે, પાંચ તત્વો તન્માત્રાઓ પંચીકૃત થઈ જવાથી આ બધા ગોચર પદાર્થો ભેગા થઈ ગયા. આ જેટલું પણ છે એ બધું એ પંચભૂતોમાંથી ઊભું થાય અને પંચભૂતોમાં પાછું લીન થઈ જાય. આ જેટલું પણ સ્થૂળ જગત દેખાય એ બધું એ પાંચ ભૂતોનો પંચીકૃત વિસ્તાર છે. અને એક વખતે જાત જાત કે પાહુને જાત જાત મે જાય, સાહિબ જાત અજાત હૈ તાકો કાલ ન ખાય. પૃથ્વી પૃથ્વીમાં, જળ જળમાં, વાયુ વાયુમાં, અગ્નિ અગ્નિમાં, આકાશ આકાશમાં, કોઈ પણ કાર્ય એના કારણમાં લીન થઈ જાય. આ જેટલું પણ સ્થૂળ જગત દ્રશ્ય થઈ રહ્યું છે એ બધું એ પાંચ ભૂતોનું પરિણામ છે. અને એક વખતે જેમાંથી જે ઉપજે તેમાં તે લીન થાય. એટલે જેમાંથી જે ઉપજે પંચભૂતોનો આખો વિસ્તાર વળી પાછો પંચભૂતોમાં સમાવેશ થઈ જાય. આ જેટલા પણ સ્થૂળ જગત દેખાઈ રહ્યું છે અહીંયા પિંડથી માંડીને કીડીથી માંડીને બ્રહ્માજી સુધીના શરીરમાં, અને તણકલાથી માંડીને મોટા મોટા ગ્રહ નક્ષત્રો અને તારાઓ અને અનંત બ્રહ્માંડ સુધી આ જે પણ કઈ દ્રશ્ય છે એ પાંચ ભૂતોનો વિસ્તાર છે. અને આ પાંચ ભૂતો નીકળ્યા છે ક્યાંથી? ગઈ વખતે જોઈ ગયા એ અવ્યાકૃત પ્રકૃતિ જ્યારે વ્યાકૃત થાય, વ્યક્ત થાય, ત્યારે પ્રથમ પહેલા ઓમ આકાશ સંબુદ સંબુદ વાયુ વાયુ જગની રહી જગની રહી આપહ આપહ પૃથ્વીયામ ચ. ગીતામાં પણ ભગવાન બોલ્યા છે મહદ બ્રહ્મ મમ યોની બીજ પ્રદહમ પિતાહ. આ વ્યાકૃત પ્રકૃતિ મારી યોની છે અને મારી ચેતનતાનું બીજ પડતા અચેતકો વ્યાકૃત એમાંથી થાય છે. જેમાં પેટી છે જો લઈ લો, જો મૂકો, જો બસ એ જ રીતે ચેતનની દ્રષ્ટિ પડતા આ પ્રકૃતિમાંથી પાંચે ભૂતો નીકળે છે. ઓમ આકાશ સંબુદ સંબુદ વાયુ વાયુ જગની રહી જગની રહી આપહ આપ એટલે પાણી થાય આપહ આપહ પૃથ્વીયામ ચ. અને પાંચે ભૂતો પંચીકૃત થઈ જતા બધા ગોચર પદાર્થો બન્યા છે. આમાં પૃથ્વીનો ભાગ છે, જળનો ભાગ છે, વાયુનો ભાગ છે, આકાશનો ભાગ છે. પાંચેના ભાગ પંચીકૃત થતા આ બ્રહ્માંડના જેટલા પણ પદાર્થ જેને તમે કહો છો સ્થૂળ રૂપે, એ બધા પાંચે ભૂતોના પંચીકૃત થવાથી દેખાતા માત્ર છે. અને એક વખતે વળી પાછા પોતાના કારણમાં ભાવન પામી જાય, એક વખતે પાછા પાછા પાંચ ભૂતોમાં ભાવન પામી જાય છે. પંચદશીકાર કહે છે આ જેટલું પણ સ્થૂળ જગત છે એ પાંચ ભૂતોનો વિસ્તાર છે અને પ્રકૃતિનું પરિણામ છે. એ શિષ્ય હવે તું વિચાર કર, પંચદશીકાર કહે છે તો આત્મા તો એનો જાણનાર છે, એનાથી જુદો છે, પણ પંચભૂતોનો માત્ર આટલો વિસ્તાર નથી.
આ જેટલું દેખાય છે એ પાંચ ભૂતોનો વિસ્તાર છે, અને દેખનારી જે ઇન્દ્રિયો છે એ પણ પાંચ ભૂતોના વિસ્તારની બનેલી છે, તે આત્મા નથી. આત્મા તો એનો શંકર સર્વાતીત તું. આ પાંચ ભૂતોનું છે અને જે એની ઇન્દ્રિયો છે, શબ્દને ગ્રહણ કરનાર કાન ઇન્દ્રિય, ગંધને ગ્રહણ કરનાર જીભ ઇન્દ્રિય, સ્પર્શને ગ્રહણ કરનાર ત્વચા ઇન્દ્રિય, રસને ગ્રહણ કરનાર જીહ્વા ઇન્દ્રિય, આ જેટલી પણ ઇન્દ્રિયો છે એ પણ પાંચ ભૂતોની જ બનેલી છે. પાંચ ભૂતોના સત્વ વિભાગથી, પ્રકૃતિના સત્વ ગુણથી જે ઇન્દ્રિયો બની વિષયોને ગ્રહણ કરનાર, એ પણ પાંચ ભૂતોની છે, પ્રકૃતિની છે. અને શંકર સર્વાતીત તને લાગે ના કાઈ, જેમ પાંચ ભૂત પ્રકૃતિમાંથી ઉભા થઈને લીન થઈ જાય, દસ ઇન્દ્રિયો બની નંદમાં એ પણ પાંચ ભૂતોની છે. વિચાર કરીને જોઈ લેજો, અહીં પ્રત્યક્ષ પ્રમાણથી નક્કી થાય કે આ તો પાંચે પાંચ ભૂતોના બનેલા પદાર્થ છે, પણ શાસ્ત્ર પ્રમાણ અને અનુમાન પ્રમાણ દ્વારા નક્કી થઈ જાય કે ઇન્દ્રિયો પણ પાંચ ભૂતોનો વિસ્તાર છે. શબ્દને ગ્રહણ કરનાર ઇન્દ્રિય અને શબ્દને બોલનાર ઇન્દ્રિય, બોલનાર ઇન્દ્રિય કર્મેન્દ્રિય છે અને ગ્રહણ કરનાર ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય છે. એક હોય ગ્રહણ કરનાર અને એક હોય ત્યાગ કરનાર. ગંધને ગ્રહણ કરનાર નાક ઇન્દ્રિય છે અને ગંધનો ત્યાગ કરનાર ગુદા ઇન્દ્રિય છે, જે કર્મેન્દ્રિય છે. ગ્રહણ કરનાર જ્ઞાન ઇન્દ્રિય અને કર્મેન્દ્રિય, આ દસ ઇન્દ્રિયો પણ પંચભૂતોના રજોગુણ અને સત્વગુણનું કાર્ય માત્ર છે અને એ પણ પ્રકૃતિમાં છે. જેમ પેટીમાંથી નીકળે છે, બોલો તારે ગારે ગામા પધારી સા, અને બધી સરગમો એની બને છે. વગાડનારો દેહનો જુદો છે, એમાં જેટલો ગોચર વિભાગ દેખાય એ તો પ્રકૃતિનો છે, માયાનો છે, અને એને ગ્રહણ કરનાર જે પાંચ જ્ઞાન ઇન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય છે એ પણ પ્રકૃતિની બનેલી છે. જેને ચેતન આત્મા સાથે કોઈ સંબંધ નથી, ચેતન આત્મા કેવળ સત્તા માત્ર છે, એની સત્તાથી ચેતન થઈને દેખાતી આ ઇન્દ્રિયો જડ છે, પ્રકૃતિની છે, માયાની છે, અને સ્વયંમાં એની કોઈ સત્તા નથી. આંખ વડે જોવું, આંખ રૂપને જોવે છે. જુઓ તમે, અને જેની આંખ ના હોય એ શું જોતા હશે? વીરુભાઈ, કશું નહીં એવું જોવે છે. જે બેરા હશે એ શું સાંભળતા હશે? નંદુબેન, બેરા હશે એ શું સાંભળતા હશે? કશું નહીં એવો અવાજ સાંભળે છે. જે જ્ઞાન સત્તા છે તે ચેતન છે, અને તે ચેતન જેટલા હારથી તમે જુદા છો એટલા ઇન્દ્રિયોથી પણ તમે જુદા છો. હાથનો ઉપયોગ છે લેવું, પગનો ઉપયોગ છે ગમન થવું, ગુદાનો ઉપયોગ છે ગંધ ત્યાગ કરવો, જનનેન્દ્રિયોનો ઉપયોગ છે રસ ત્યાગ કરવો, વાણીનો ઉપયોગ છે શબ્દનો ઉચ્ચાર કરવો. આ પાંચે કર્મેન્દ્રિયો પણ પાંચ તત્વોની બનેલી છે. જેમ આ સ્થૂળ પદાર્થો પાંચ તત્વોના છે, એમ આ પાંચ કર્મેન્દ્રિયો પણ પાંચ તત્વોની છે. એને ગ્રહણ કરનારી પાંચ જ્ઞાનેન્દ્રિયો, કાન, નાક, આંખ, જીભ અને ત્વચા, એ પણ પાંચ ભૂતોની બનેલી છે. ચેતન આત્માની કેવળ સત્તા છે, જેમાં ગોચર વિભાગ પંચીકૃત પાંચ પદાર્થોનો છે, તેવી રીતે પાંચે પાંચે તન્માત્રાઓના પાંચે ભૂતોના અપંચીકૃત વિભાગથી આ દસે દસ ઇન્દ્રિયો બની છે. એ દસે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોમાં અધ્યક્ષ સ્થાન ભોગવે છે. દસ ઇન્દ્રિયો બહારના કરણ છે, અને દસે ઇન્દ્રિયોનું એક સૂક્ષ્મ અંતઃકરણ છે, એનું સંચાલક અધ્યક્ષ. જેમ એક ઓફિસમાં દસ પટાવાળા હોય અને એક કારકુન હોય, હિન્દુભાઈ, એમ દસ ઇન્દ્રિયોનો એક કારકુન છે, એને કહેવાય અંતઃકરણ મન. અને એ પણ અંતરના વિષયોને જાણનાર છે, એ પણ પાંચ તત્વોનું
પ્રકૃતિનું બનેલું છે, જેના જેને ચેતન આત્મા બ્રહ્મ સાથે કોઈ લેવા દેવા નથી. પ્રકૃતિમાં ઉદય થાય અને પ્રકૃતિમાંથી ઉભું થાય, પ્રકૃતિમાં લીન થાય, પ્રકૃતિમાં બને અને પ્રકૃતિમાં ભાવ પામે, તમારી સાથે કોઈ લેના અને દેના છે એવા ચેતન તમે સબર છો. પણ જેમ આ પાંચ તત્વોના બનેલા સ્થૂળ શરીરને હું માનો છો, એ જ રીતે ઇન્દ્રિયોને પણ હું માનવામાં આવે છે. હું નથી પંચદશિકાર કહે છે, એ પણ પાંચ ભૂતોનો વિસ્તાર છે. પાંચ ભૂતોનો વિસ્તાર હોય એ પ્રકૃતિનું કાર્ય હોય અને એમાંથી ઉભું થઈને એમાં લીન થતું હોય. જેમાંથી જે ઉપજે તેમાં તે લીન થાય. શંકર સર્વાતીત તું તને લાગે ના કાય. નંદુબા દશ ઇન્દ્રિયોનું એક અધ્યક્ષ છે, જે તમે ઇન્દ્રિયો જુઓ છો, આંખ નાક કાન જીભ, તો બધા આ સ્થૂળ શરીરના ગોલક છે. ગોલક, આ ગોલકને ઇન્દ્રિયો નથી કહેતા, બધી સૂક્ષ્મ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો સૂક્ષ્મ શરીરમાં છે. સ્થૂળ શરીરમાં તો કેવળ એના ગોલક છે, પણ સૂક્ષ્મ શરીરમાં આ દશ ઇન્દ્રિયો બનેલી છે, એ પણ પ્રકૃતિનો વિસ્તાર છે. આ પ્રકરણમાં ખાલી એટલું જ વિચારવાનું છે કે આ પાંચે પાંચ પ્રકૃતિનો વિસ્તાર છે, જેને ચેતન આત્મા સાથે કોઈ સંબંધ નથી અને સૂક્ષ્મ શરીરમાં છે. નંદુબા જુઓ, સૂક્ષ્મ શરીરમાં જયારે સ્વપ્ન અવસ્થા ચાલતી હોય ત્યારે દશ ઇન્દ્રિયોનો વ્યવહાર ચાલતો હોય છે. એ કઈ ગોલક તો ખુલ્લું નથી, દશ ઇન્દ્રિયોના વ્યવહાર ચાલુ હોય છે. આ દશ ઇન્દ્રિયો સૂક્ષ્મ શરીરમાં પડેલી છે, સ્થૂળ શરીરમાં તો એના ગોલક છે. સ્થૂળ શરીરમાં દેખાતા બધા ગોલક અને આખું એ સ્થૂળ શરીર પાંચે ભૂતોના પંચીકૃત વિભાગથી બનેલો છે અને દશ ઇન્દ્રિયો અપંચીકૃત થવાથી બનેલી છે. એનું અધ્યક્ષ અંતઃકરણ, એ પણ પ્રકૃતિનો વિભાગ છે, જે મન તરીકે ઓળખાય છે. દિનેશભાઈ, આ મન પણ પ્રકૃતિનું છે, જેને તમારી સાથે કોઈ લેવા દેવા નથી. પ્રકૃતિમાં બને અને વળી પાછું પ્રકૃતિમાં અભાવને પામે, એનું જે કાર્ય હોય એ જ કારણમાં અભાવને પામે. આખો એક કાર્ય કારણનો સિદ્ધાંત આ પ્રકૃતિમાં થઈ રહ્યો છે. તમે તેનાથી પર, કાર્ય કારણથી પર સદા સર્વશા શાક્તિ ચેતન સબર ભરેલા, આનાથી જુદા અને પ્રકાશ માત્ર છો, જેના પ્રકાશમાં આખું બ્રહ્માંડ પ્રકાશિત થઈ રહ્યું છે. આ પિંડ અને આખું એ બ્રહ્માંડ અને આખી પ્રકૃતિના આ વ્યાકૃત અને અવ્યાકૃત બધા વિભાગો પ્રકાશિત થઈ રહ્યા છે. એ ચેતન સત્તા તમારી છે. નંદુબા પંચદશિકાર કે છે, એનું અધ્યક્ષ અંતઃકરણ એક મન છે, બધાનું અધ્યક્ષ. ઇન્દ્રિયો જયારે વિષયમાં પ્રવૃત્ત થાય અને મન લાગેલું ના હોય તો સારા ખોટાનું જ્ઞાન થતું નથી. અને મન જયારે ઇન્દ્રિયોને સત્તા આપીને લાગે ત્યારે સારા ખોટાનું જ્ઞાન થાય છે. જો મન મેચમાં લાગેલું હોય તો જલેબી ગળી ના દેખાય. મેચ જોતા હોય અને જલેબી ખાતા જાઓ તો મન બીજે લાગેલું હોય, ઇન્દ્રિયો બને અને વિષયમાં પ્રવૃત્ત થતી હોય, ગળ્યાનું સારાનું ખાટાનું જ્ઞાન થતું નથી. જેમ બહિર્કરણ દશ ઇન્દ્રિયો છે, એમ અંતઃકરણ જેને મન કહેવામાં આવે છે, એ મન જ્યારે વિષયોમાં, કોઈ પણ વિષયોમાં ઇન્દ્રિયો જોડાય અને મનની સત્તા હોય ત્યારે સારું ખોટું જ્ઞાન થાય છે. આ અંતઃકરણ એ પણ પંચીકૃત વિભાગનું બનેલું છે, એનાથી તમે જુદા છો. એ પણ પાંચ તત્વોનું બનેલું છે અને પાંચે પાંચ તત્વોથી તમે જુદા છો, સત્તા માત્ર છો. આની કેવળ પ્રતીતિ તમારામાં થઈ રહી છે, થાય છે અને મટે છે. તમે જેમના તેમ અધિષ્ઠાન વર્ત જાગ્રતમાં જોઈ લો. આ દેખાતા સ્થૂળ જગત સાથે આ 14 ઇન્દ્રિયોનો બલખો વ્યવહાર કરે છે અને જાગ્રતનો વ્યવહાર સુપ્તિમાં શાંત થઈ જાય છે, અભાવને પામી જાય. તો તમે તો છો એકલા કેવળ નિશ્ચળ સુપ્તિના પ્રકાશક છો. અને આખો વ્યવહાર સ્વપ્નમાં રીત બદલી કાઢે છે. ઘર બદલાઈ જાય, ગામ બદલાઈ જાય, ઇન્દ્રિયોના વ્યવહાર બદલાઈ જાય, ઇન્દ્રિયોના વિષય બદલાઈ જાય, તો તમારી તો સત્તા છે. અને બધો વ્યવહાર શાંત થઈ જાય તો સુષુપ્તિમાં તો તમારી સત્તા છે, જેમના તેમ તમે બનેલા છો. પણ જ્યાં સુધી બાગ ત્યાગ લક્ષણ દ્વારા પોતાનું સ્વરૂપ જાણવામાં આવતું નથી ત્યાં સુધી
આ સ્થૂળ શરીરને હું માનવામાં આવે, પણ જેની દ્રષ્ટિ જ્ઞાનની છે એને ખબર પડે છે કે આ માટી એક આ પથ્થરના ઢેપામાં અને આ શરીરમાં જાજો કોઈ ફેર નથી. એક પથ્થરનો ટુકડો હોય અને આ શરીરમાં જાજો શું ફેર છે? પથ્થરના ટુકડામાં પણ પાંચે તત્વો પંચીકૃત થયેલા છે, આમાં પણ પાંચે તત્વો પંચીકૃત થયા છે, પણ ચેતનાત્મા પોતાના સ્વરૂપની વિસ્મૃતિમાં શરીરને હું માને છે. આ શરીર હું છું. બાગત ત્યાગને લક્ષણાથી વિચાર કરે તો જેમ એક પથ્થરનો ટુકડો હોય અને આ પથ્થરના ટુકડામાં વસ્તુતઃ તત્વતઃ કોઈ ફેર નથી, એનું અધિષ્ઠાન પણ પાંચ તત્વો છે અને આનું અધિષ્ઠાન પણ પાંચ તત્વો છે. આ પણ પાંચ તત્વોમાં અભાવને પામે, આ પણ પાંચ તત્વોમાં અભાવને પામે છે, પણ અજ્ઞાનવશ સ્થૂળ શરીરને હું માને છે. અને જે માને ત્યાંના વધવાને પોતાનું વધવું માને, ઘટવાને પોતાનું ઘટવું માને, જાડા થવાને પોતાનું જાડાપણું માને, પાતળા થવાને પોતાનું પાતળા થવું માને, જર્જર થવાને પોતાનું જર્જરપણું માને, મરવાને પોતાનું મરવું માને. જો પંચભૂતોનો વિવેક થઈ જાય તો આ બધું એ પાંચ ભૂતોમાંથી આવે અને પાંચ ભૂતોમાં પાછું જતું રહે સ્થૂળ જગત, અને એ સ્થૂળ જગતને ધારણ કરનાર સૂક્ષ્મ જગત ઇન્દ્રિયો અને અંતઃકરણનું છે એ પણ આ સ્થૂળ જગતની માફક પાંચે તત્વોના અપંચીકૃતપણાનું પરિણામ છે, જેને ચેતન આત્મા સાથે કોઈ લેવા. અને એવા શુદ્ધ ચૈતન્ય સભર ભરેલા બ્રહ્મ તમે છો, અને એ બ્રહ્મમાં આ પ્રકૃતિની રમતમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા ખોડિયા પણ ઉભા થઈ જાય, અને બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા મોટા ખોડિયા પણ એક દિવસ અભાવને પામી જાય, પ્રકૃતિની રમત સમાપ્ત થતા, અને આખા અભાવ નું પ્રકાશ જે ચૈતન્ય વધે છે, બધાનો અભાવ જેમાં દેખાઈ રહ્યો છે તે ચૈતન્ય ઘન સત્તા તમે છો. પાંચે ભૂતોની અને આખી પ્રકૃતિની સત્તા છો. તમારા વગર એ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ સત્તાને પામી શકતા નથી, તમારા વગર આખી પ્રકૃતિ સત્તાને પામી શકતી નથી. જેમ સૂર્યના પ્રકાશની હાજરી માત્રથી પોયણા ખીલી જાય, એમ તમારી હાજરી માત્રથી પ્રકૃતિમાં નર્તન થાય અને એમાંથી આ બધા ઇન્દ્રિયો અંતઃકરણ દેહ અને આ સ્થૂળ થઈને દેખાતો બધો જીવ જગત અને માયાનો વિસ્તાર ઉભો થાય અને પાછો લય પામી જાય. જેમ તમારી સત્તાની પેટીમાં વાગ્યા કરે છે, સત્તા લઈ લો તો કશું નથી, એમ એ શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તમારી સત્તાથી આખી પ્રકૃતિમાં નર્તન થાય અને એ નર્તનમાં પાંચે ભૂતોનો આ વિસ્તાર ખડો થાય, પાછો લય થાય. અને વીરુ પૂછે છે કે આનો હેતુ શું છે? વીરુ આનો હેતુ કશું નહીં, કેવળ લીલા માત્ર છે. ઘરમાં બેસીને દિનેશભાઈ ગાવા બેઠા છે, સારે ગમ પદ નિશા. તો કોઈ પૂછે દિનેશભાઈ કેમ ગાઓ છો? અરે કેમ શું, રિયાઝ કરું છું. બોલે રિયાઝ શું, કેમ ગાઓ? એ કેમનું કોઈ કારણ નથી, કેવળ મારી મોજ માટે ગાઉં છું સારે ગમ પદ નિશા. એમ એ બ્રહ્મ તત્વનો કોઈ હેતુ નથી, કેવળ પોતાની મોજ માટે પ્રકૃતિમાં રમત કરે અને રમત પૂરી કરે એનો કોઈ પાછળ હેતુ નથી, કેવળ લીલા હેતુ છે. પણ અજ્ઞાનમાં જ્યારે હેતુ બની જાય એનું નામ જીવવા. જુઓ, સવારે ચાલવા નીકળો આજ રોડ પર અને કર્ણાવતી ક્લબ સુધી ચાલવા જતા હોય સવારના ભોરમાં, અને એકદમ ઠંડી હવા આવી રહી છે ને તમે ચાલવા માટે નીકળ્યા છો, ચાલતા ચાલતા રસ્તામાં બા મળે ને પૂછે દિનેશભાઈ કેમ છો ભાઈ, મજા આ ભાઈ કેમ નીકળ્યા છો? કે બસ એમ જ. કારણ શું? અરે કારણ કશું નહીં, મોજ માટે નીકળ્યો છું. મોજ માટે નીકળ્યો છે કેવળ. જઈને પાછા આવે નહીં, દોઈને ઓફિસ જવા માટે નીકળે. હવે હેતુ બની ગયો, હેતુ બની ગયો. ઓફિસ જવું છે 10 વાગે, એનો એ રસ્તો, એનું એ મંદિર, એનું એ બધું, એના એ તમે બધું ટેન્શન એ વખતે આવ્યું, બધો ભારે વખતે આવ્યું. એટલે બધી ક્રિયા એની એ, એમાં કોઈ ફેર નહીં, પણ બધું ટેન્શન એ વખતે આવી ગયું. શું કારણ? એટલે કપડા એના એ, તમે એના એ, સામે બા મળ્યા મળે કે દિનેશભાઈ બા ત્યારે મને ફાઈ ટાઈમ નથી સોરી. જીવનું જગત જીવને નડે, ઈશ્વરનું આપે સુખ, શંકર બેને ત્યાગતા રહે ન સુખ કે દુઃખ. અને એ જીવની, જીવ અને ઈશ્વરની પેલી બાજુ તમારી તો સત્તા છે. તમારી સત્તાથી જીવમાં જીવપણું છે અને તમારી સત્તાથી ઈશ્વરમાં ઈશ્વરપણું છે.
પણ જીવનું નડે, જીવનું જગત જીવને નડે, અને ઈશ્વરનું આપે સુખ. પણ શંકર બેને ત્યાગતા રહે ને સુખ કે દુઃખ. અને આ તો પંચદશી છે, પંચદશી તો તમને ઈશ્વરના પણ સંકલ્પના પેલી બાજુ ઘર કરાવે છે, જ્યાં તમારું ઘર છે. ક્યાં સુધી તમે માનેલી માનંતીની આ જગતમાં ઉભા રહેશો, આવો અને જ્ઞાન રૂપી ના બને ઓ આલો અહંકારીએ. અને આ નાવડીને લઈ જઈએ એથી ઘણી આગી, અને હૈયાના બાવને હાલો હંકારીએ, અને હાલો હંકારીએ ને ગીત લલકારીએ જ્ઞાન રૂપી નામને. નવડી પાછો દાવ બનાવ્યો, નંદુબા બની ગયો, આ મારો દીકરો છે. એ નાવડી ઉભી રહી, તાવ તો કેટલાય દીકરા છોડી દીધા, પાછું વળી જુઓ તો ખરા, આ મારું ઘર છે, તો કેટલાય ઘર છોડી દીધા. સ્વપ્ન બધા તો પસાર જ થઈ રહ્યું છે, જીવની પરિચિંતા છૂટે અને તત્વનું જ્ઞાન થઈ જાય તો જ્ઞાન રૂપી નાવને આલો અહંકારીએ, આલો અહંકારીએ ને ગીત લલકારીએ જ્ઞાન રૂપી નાવને સંસાર સાગર ચડ્યો તો ફાને દિલ દરિયાવને આલો અહંકારીએ. શંકર પહોંચીને મુક્તિના કિનારે વ્યાપક ભાવને અલંકારીએ. પણ માફકતાનો ભાવ આપણે નક્કી કરી દીધો છે ભાઈ, આ દેહોસ્મી અને ઇન્દ્રિયોમાં. હમણાં પેલા ભાઈએ કીધું કે આ મનની વૃત્તિથી અલગ કેવી રીતે પડાય. જ્યાં સુધી આ વૃત્તિને સાચુકલી માનો ત્યાં સુધી અલગ પડાય તેવું નથી. માનેલો સંબંધ કેવી રીતે જાય, કઈ ક્રિયા કરો તો જે સંબંધ માનેલો છે એ કેવી રીતે જાય, કેવી રીતે જાય વીરુ? ના માનવાથી શું? શંકર પહોંચીને મુક્તિના કિનારે. જો પિક્ચર નો લાડવો લલચાવે છે કે મારા મોઢામાં પાણી બંધ ક્યારે થાય, શંકર પહોંચીને મુક્તિના કિનારે વ્યાપક ભાવને આલો અહંકારીએ. સંસાર સાગર આજ ચડ્યો તો ફાને. અને આ દરિયો એવો છે જેમાં પાણી નથી. બવ સાગર અબ સુખ ગયો હે, ફિકર નહીં અબ તરન નકી. પણ તોય દરિયો દેખાય છે, જુઓ. એ રામજી જ્ઞાનવાન કે લીએ સંસાર હોતા હે જૈસે ગોપદ કી નાઈ. જેમ ગાયની પાણીમાં ખરી, ગાયની ખરીમાં પાણી કેટલું માય, જ્ઞાનવાન માટે એવો સંસાર છે. અને બાકીના બધા માટે દરિયો, સંસાર સાગર ચડ્યો તો ફાને દિલ દરિયાને. અને આવું હોય તો કિનારા સુધીની વાત છે પંચદશી, તો વચ્ચે વાત નથી, આ પંચદશીની વાત કિનારા સુધીની છે. અને આવું હોય તો બધાય આ નાવડીમાં એ ધ્યાન રૂપી રામને Oh.
શરણની ત્રિમૂર્તિ છે. ભૂખના તમે સાક્ષી છો, ભૂખ લાગી અને સાક્ષી, પણ ક્યાં સુધી રહો? હમણાં ફરિયાદી થઈ જવાના, મને ભૂખ લાગી છે, ફરિયાદ કરે કા તો આરોપી થઈ જવાના, હું ધરાઈ ગયો. સાક્ષી ફરિયાદી આરોપી ત્રિમૂર્તિ ચાલ્યા કરે છે. ક્યારે અનુછેડો આવે મહારાજ? જ્યારે આ પાંચે પાંચ તત્વોની, મા ભૂતોની અને તેના વ્યવહારની અને સમગ્ર પ્રકૃતિની સત્તા જાતે ના માનો ત્યારે હાથ લઈ લો તો પેટી ક્યાં વાગવાની છે? પણ હાથ મૂકીને પહોંચો, આનો અવાજ બંધ કેમ થતો? અરે તું હાથ લઈ લે. આનાથી એટલો જુદો છે જેટલો આખા ચિત્રના દીવાને તું જેટલો ચિત્રથી જુદો છે એટલો આનાથી જુદો છે. ખબર પડી જાય તો આ તોફાન શાંત થઈ જાય. સંસાર સાગરનું તોફાન અજ્ઞાનની કલ્પનામાં ખડું થયું છે. તોફાનનું કોઈ કારણ નથી, અજ્ઞાનની કલ્પના એ જ તોફાનનું કારણ છે. જન્મ્યો છું, મર્યો છું, જતો રહે, વધ્યો છું, ઘટ્યો છું, મેળવ્યું છે, લીધું છે, આપવું છે, બસ આ તત્વનો વિચાર નહીં કરવાથી સાચું લાગે છે, નહીં તો સાચું છે નહીં. શીલ સંતોષની, શીલ સંતોષના ચઢસણ કારી, શીલ સંતોષના ચઢસણ કારી. શણ તો જોઈ છે ને, શીલ એટલે યથાર્થ જ્ઞાન. શીલનો અર્થ થાય જેમ છે તેમ જોવું. તો જેમ છે તેમ શું જોઈ રહ્યા છો? જેમ છે તેમ એ કેવળ સત્તા છે, અને જેમ છે તેમને જોતા એમાં બીજું દેખાય છે. શીલનો અર્થ થાય જેમ જેમ જોઈ લેવું. જેમ છે એમ એક શુદ્ધ સંવિત, બ્રહ્મ સિવાય કશાયનું અસ્તિત્વ નથી. અને ખબર પડી જતા સંતોષ, શીલ સંતોષના ષડ શણગારી. આમાંથી એક પણ વસ્તુને તમને પકડવાની સત્તા નથી. તમે જ પકડ્યું છે તે બંધન, તમે જ મુક્ત તો તમે મુક્ત. મુક્તિ ના પાંચમ
પાંચમા દાડે દોરડા થી બાંધવાની જરૂર નહીં, અહીંથી કસવાનું નામ નહીં લે. અને આખી આ માયા બજારમાંથી જીવ ખસવાનું નામ લેતો નથી. અને હાલો મુક્તિ દાદાવને ગોળની આશા પેટ નથી આપણે બધા કે આમાંથી નીકળશે. આ બધી પ્રકૃતિની રમતો નાટક, ટકવા વાળી નથી. ટકવા વાળો તો તું છો. થાય અને ના રે એ જ પ્રકૃતિ છે, છે અને રે એ જ તારું સ્વરૂપ છે. થાય અને ના રે ભવંતી થી ભૂતાની, ભવંતી થી ભૂતાની, થયું તે ભૂત. અને આ પાંચે ભૂતકોનો વિસ્તાર થયો અને થયો. થાય અને ના રે, બસ થાય અને ના રે પ્રકૃતિ છે, છે અને કાયમ રે એ તારું સ્વરૂપ છે. અને આનું નામ વિવેક છે, પાકી ખબર પડી રહી. વિવેક રૂપી ભજ પર અંતકરણ ગણાયું એ પણ પાંચ ભૂતોનો વિસ્તાર છે પ્રકૃતિનો, એમાં જ કારણમાં લીન થવાનું. તમે પકડી રાખ્યું છે એ જ બંધન છે. આમાંથી કંઈક મળશે એ કલ્પનાનું નામ જ વાસના છે. તમારા પરિપૂર્ણ શુદ્ધ સચ્ચિદાન સ્વરૂપમાં પહોંચી દેવું અને મૂકીને શંકર પહોંચીને મુક્તિના કિનારે કાળ આવશે આકાર માત્ર ને ખાય છે,
સ્થૂળ શરીર આકાર છે એને ખાશે, દડો એટલેથી પાછો આવે. સ્થૂળ શરીરને હું માનીને જીવતા હશો તો મારી નાખશે, તો મારવાની સત્તા છે એનામાં. સૂક્ષ્મ શરીરને હું માનતા હશો ઇન્દ્રિયોના વિષયમાં તો એ તેટલાથી દડો પાછો આવશે, કાળ મારી નાખશે. અંતઃકરણની વાસનાઓમાં બેઠા છો તો એ કાળ મારી નાખશે. આ બધાના પ્રદેશને છોડીને પ્રકૃતિના પાર પોતાના બ્રહ્મ સ્વભાવમાં જાગ્યા હશો તો કાળ શું કરશે, ડેલી હાથ દઈને પાછો જશે. ડેલી હાથ દઈને પાછો કાળને, કાળને નવરો કરવાનું નામ ભક્તિ છે. કાળ નવરો થઈ જાય જીવતા જીવ જાણી લેવું. પંચદશી તમને આપણને મટાડી દે છે, મટી જવું બની ગયા છે. થોડું શરીર અને વાસનાઓમાં મટી જવું સ્વરૂપનો વિચાર કરીને એ ચૈતન્ય ઘન તમે છો, કોણ તમને મારનાર છે? પણ બનેલા આશો તો મરશો, પકડ્યું હશે તો કાળ છોડાવે એવું લાગશે. જેને પકડ્યું નથી પોતાના જીવતા, એ મરેલા યમથી કદી ના એ ડરે રે. આવો કોઈ આવો અને જીવતા એ મરેલા યમથી કદી ના એ ડરે રે. આવો કોઈ આવો અને કાળરૂપી કાળુડાની દાઢે ખેંચાય. જેટલે જેટલે કાળનો પ્રદેશ નથી એટલે એટલે તમારું પોતાનું સ્વરૂપ છે. અને જાગીને એ થઈને રહો, એ થઈને રહેવાનો અર્થ છે એ તમે છો જ. પણ કાયાના મંદિરે રૂડી જોત રે જગાવો. માયામાં ડૂબ્યા છો ને લવરી એ કરે રે. આવો કોઈ હરિજ એ બ્રહ્મ સ્વરૂપમાં જેને લીન થઈ જાઓ, જેટલે જેટલે પ્રકૃતિનો વિસ્તાર સમાપ્ત થઈ જાય છે. જીવનું જીવપણું શું છે આ તત્વને નહીં સમજતા પોતાના આગવા ઉદ્દેશ થઈ જવા તે જીવનું જીવ સ્વરૂપ છે. અને ઉદ્દેશ થઈ જાય તો હમણાં જ વાત કરી, આના રસ્તે ચાલતો જતો હોય બહાર થઈ ગયો. જ્યારે હવે કોઈ જીવના જીવપણના ઉદ્દેશ ના હોય ત્યારે તેની સ્થિતિ શું હોય? સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢ મતે. સત્સંગત્વે નિસંગત્વમ, સત્સંગ કરતા 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 અસંગતા બની જવી, જેમ આકાશવત ચિત્ત થઈ જવું. જ્ઞાનવાન નું ચિત્ત છે આકાશ, આકાશમાં વાદળા આવીને જતા રહે પણ આકાશ જેમનું તેમ છે. આમાં તમામે તમામ બ્રહ્માંડો આવીને જતા રહે પણ જેનું આકાશ સત્સંગત્વે નિસંગત. જેમ કાળા ધુમાડાને જેમ આકાશ સાથે કોઈ સંબંધ નથી, એવા પ્રકૃતિના દ્રશ્યોને તમારા ચેતન બ્રહ્મ સ્વરૂપ સાથે કોઈ સંબંધ, કોઈ સંબંધ. સત્સંગત્વે નિસંગત્વમ, અને સત્સંગનું ફળ છે એ અસંગતા. જેવી અસત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. જીવન મુક્તિ કોને કહે છે? સવારે ચાલવા નીકળ્યા તો બંધન છે, અને ઓફિસે નીકળો તો લોડ આવી ગયો. આ લોડ માનસિક છે, આ માનસિક. બસ મને એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, એ મન જ બંધનનો હેતુ છે અને મન જ મુક્તિનો હેતુ છે. યથાર્થ સમજી લે તો જ્ઞાની તો કોઈ દી
મરતા નથી રે ભલે મરે સકળ સંસાર રે અને રોગ કે દુઃખ કદી થાય નહીં જેની વૃત્તિ બ્રહ્માકાર રે એવા ના લઈ એવો વારણ પણ દર્શન દુર્લભ છે એમ ના રે જેવો થયા બ્રહ્મરૂપ રે શંકર ઠર્યા સ્વરૂપાનંદમાં થઈને બેઠા છે ચૂપ રે એવા ના લઈ નિશ્ચળ પોતાનું સ્વરૂપ જે ભારે કોઈનું બુરું તે કદી ઈચ્છતા નથી રે પછી કોનું કરે કલ્યાણ રે કલ્યાણ કરવાની ભાવના પણ એની રહેતી નથી સ્વયં કલ્યાણ સ્વરૂપ થઈ જાય છે શિવ એટલે કલ્યાણ સ્વરૂપ થઈ ગુરુ કોઈનું ઈચ્છતા નથી રે પછી કોનું કરે એ કલ્યાણ રે પછી કલ્યાણની ભાવના પણ એની રહેતી નથી રાગ કે દ્વેષ કઈ ન મળે જેમ પારસની ખાણ રે એવા ના લઈ જેમ પારસની ખાણ રે સોનાની નહીં પારસની જેમ પારસની ખાણ રે એવા ના લઈ ગુરુ કરવાની ઈચ્છા નથી તો કલ્યાણ કોનું કરવાની વાત આવી કલ્યાણની પણ એની ભાવના રહેતી નથી કલ્યાણની પણ એની ભાવના તૂટી કે ભાઈ આનું કલ્યાણ કરવું એમ નહીં કલ્યાણ એનું સ્વરૂપ થઈ જાય ગુરુ તે કોઈનું ઈચ્છતા નથી રે પછી કોનું કરે કલ્યાણ રે એને રાગ કે દ્વેષ કઈ નવ મળે એ જેમ પારસની ખાણ રે એવા ના લઈ અને નિંદા કે સ્તુતિ કઈ રહ્યા નહીં રે નહીં હરખ કે શોક રે માન કે અપમાન કઈ ન મળે રહ્યા નહીં કોઈ લોક રે એવા ના લઈ બધાય લોકો એનામાં છે કૈલાસ કો સત કો શિવ કો કુ કો બધાય લોકો એનામાં બની બની ન રહ્યા નહીં કોઈ લોક રે એવા ના લઈ એવો વારણ પણ દર્શન દુર્લભ છે એમ ના રે જેવો થયા બ્રહ્મરૂપ રે શંકર ઠર્યા સ્વરૂપાનંદમાં થઈને બેઠા છે ચૂપ રે એવા ના લઈ તો બ્રહ્મરૂપ થવું એ તો બધા જીવનો જન્મસિદ્ધ અધિકાર છે બ્રહ્મરૂપ તમારું પોતાનું સ્વરૂપ જ છે થઈ જવું એટલે બસ આ તત્વને સમજી લેતા હો જા નંદુબા થાય અને જશે એ જ બધી માયા છે પ્રકૃતિ છે થવાનું જો થાય એટલે બૂમ નહીં પાડવા ગણાની કહેતા દિવસ થયો પણ થાય ગણાની કહેતા સુખ થયું દુઃખ થયું માન થયું અપમાન થયું થવા પણ આ પ્રકૃતિમાં છે થાય અને જશે આ પ્રકૃતિ છે છે અને રહેશે એ પરમાત્મા છે તું છે છે અને રહેશે છે અને જ્ઞાની તો કોઈ દી તો જ્ઞાની થવા શું આ જ્ઞાન પકડી લો તો જ્ઞાની પણ આ જ્ઞાન નહીં પકડતા બીજું જ્ઞાન વારમાં પકડાઈ જાય જોજો સવારમાં બીજું જ્ઞાન અત્યારે થઈ ગયું બ્રહ્મ જ્ઞાન અવાર જોજો ટીપી નું ડબલું ઉઠાયું આ શરીર થી ટકવાનો પ્રયત્ન કરતા હોય કેટલા દાડા રે નંદુબા ગમે એવા ઓપરેશનો કરાવો કે ગમે કરાવો કેટલા દાડા ટકા એમ કેટલું આમ આ વિરાટમાં 70 વર્ષનું આયુષ્ય કેટલું હશે તો કહો આ શરીર 70 વર્ષ ટકે મોદીભાઈ તો વિરાટના આયુષ્યમાં 70 વર્ષનું આયુષ્ય કેટલું હશે તો વિચાર કરો
વિરાટ નું જે આયુષ્ય છે આટલું બધું, કેટલા અબજ વર્ષા સૂર્ય ને થઈ ગયા ને, એની ગણિતમાં આ 70 વર્ષ નું આયુષ્ય કેટલું હશે પ્રાણભાઈ? કેટલું છે 70 વર્ષ? એટલે કેટલા વર્ષ કહેવાય? એમ તો દેહ ભાવમાં લાગે છે, દેહ ભાવમાં લાગે છે, દેહ ભાવમાં. નંદુમાં એક બ્રહ્માની 432,000 વર્ષ નો કલયુગ હોય માણસ નો, આપણા વર્ષ ગણી હતો, અને એનાથી બમણો દ્વાપર હોય, 8,64,000 વર્ષ, અને એનાથી બમણો ત્રેતા છે, અને એનાથી બમણો સતયુગ છે. આવી એક ચતુર્યુગી કહેવાય, 1000 ચતુર્યુગી એટલે બ્રહ્માનો એક દિવસ છે નંદુમાં. અને બ્રહ્માનો એક દિવસ એટલે બ્રહ્માના એક દિવસમાં 14 મન્વંતર આવી જાય, 14 મનુઓ, 72 ચતુર્યુગીનો એક કલ્પ કહેવાય, એક મન્વંતર. અને આવા 14 મનુ આવીને પડી જાય, 72 ચતુર્યુગીના એક મનુ, 72×14 મનુઓ આવીને જતા રહે, બ્રહ્માનો એક દિવસ છે. અને એટલી એટલી બ્રહ્માની રાત્રિ બધું અવ્યક્તમાં લીન થઈ જાય, અને ભરી પાછો દિવસ થાય સર્ગ કાળે, 1000 ચતુર્યુગી સુધીનો દિવસ. અને એક બ્રહ્માને એક દિવસનું ભાન થાય ત્યારે મનુષ્યની 1000 ચતુર્યુગી જતી રહે છે, એને ખાલી એક દાણાનું ભાન થયું છે. આવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય છે નંદુબા. અને આવા 100 વર્ષના બ્રહ્મા પડી જાય જ્યારે નારાયણની, નારાયણનો એક નિમેષ થાય છે, આટલો નિમેષ, ભલે આટલા નિમેષમાં તો બ્રહ્માને 100 વર્ષનું આયુષ્ય લાગે છે, અને મનુષ્યને બ્રહ્માના 100 વર્ષ એટલે કેટલી ચતુર્યુગી થાય ગણી લો આજી, અને એમાં 70 વર્ષ માણસને લાગે છે, અને એ 70 વર્ષમાં તો કેટલાને પાછા પાડી દેવા છે, કેટલાને આગળ જતું રહેવું છે, કેટલાને ચૂંટણી જીતાડવી છે, કેટલાને હરાવવી છે, કેટલાને પાછા પાડી દેવા, કેટલા જોડે હરીફાઈઓ કરવી છે, કેટલા જોડે ઝઘડવું છે, છોકરાને ઠેકાણે પાડી દેવા, બધાને સેટ કરી. આટલા 70 વર્ષમાં કેટલી વાર લાગે, કેટલું? હમણાં છોકરાને કાલે જ કહેતો હતો, એક મચ્છર હતો ને, બધા એને કીધું કે પરણ, તારે પરણવું પડશે, પણ કે મારે સંન્યાસ લેવાની ઈચ્છા છે, મચ્છર કે, પણ કે નહીં, ધન્યો ગ્રહસ્થ આશ્રમ, બધાએ સમજાય કે ગ્રહસ્થ આશ્રમ ધન્ય છે, તું પરણી જા. કંકોત્રીઓ છપાય, મોહનતાર પાડ્યા, ફૂલવડી પાડ્યા, આખા ગામમાં હાગમટે આમંત્રણ, બધા મચ્છરની જાનમાં હાથીએ જોડાયા, દેડકાએ જોડાયા, આખું ગામ જે મચ્છરનો ઘોડો કાઢ્યો, અને સાજન માજન સાથે ગાવા આવ્યા, વગાડવા વાળા આવ્યા, પીરસણી આવ્યા, બધું લગ્નપતિઓ ને રાતા, લગ્નપતિઓ ને મચ્છર ને પરિણી રહી, મચ્છરાણી બે જણા ભેગા થયા છે, જુદો મળ્યા છે, વાત કરવા જાય, શી ખબર મચ્છર ને શું થયું, એકદમ લોહીની ઉલટી થઈ, ત્યાં ત્યાં ઠાર થઈ ગયો નંદુભાઈ, ખલાસ થઈ ગયો. ડોક્ટર આવ્યા, ચેક કર્યું કે નાડી બંધ, રાતે 9 વાગ્યા ઘટના ઘટી, આખી રાત બધો સમાજ બેસવા આવ્યો, રાતે તો કઢાય નહીં, આખી રાત બધાએ બેસીને ભજન ગાયા, કે આ બિચારો આમ લીલો નખ ઉતરી ગયો, બન્યું કેવી રીતે, આખી રાત ચર્ચા કરી મચ્છરની, સવારે બધા લઈ ગયા, બધા નામ બોલો ભાઈ, નામ ચિંતો ભેગો કર્યો, અને સ્મશાન બોપલ સ્મશાન ગૃહ લખેલું પહોંચ્યા, અને સીએનજી પટ્ટીમાં ભેગો કરી હાડકા લઈને આવ્યા, દાઢી વાળી બધા ભાઈઓ બેઠા, મોટા મોટા બધા બેઠા, કોગળા કરી કરી, અને એની ઘેરથી નહીં બેઠી બિચારી, આજે એને પલ્લૈયા ઉતારી દીધા, બેઠી હતી મચ્છરાણી અને બીજા મચ્છરોએ પૂછ્યું કે બેન, હા હા તારા ભાગ્યમાં એમ તો વૈધવ્ય લખેલું છે બેટા, પણ એમ કા બન્યું કેવી રીતે, 18 વર્ષનો હતો આ તો હાવ લીલો નખ નવેલો ઉતરી ગયો, અને કાલે તો એમ તો મોઢામાં કેટલી સુપારીઓ નાખી નાખીને બેઠો છો ઘોડા ઉપર, અને ઘોડા ઉપર આજે એકદમ શું થયું બેટા, તને મળ્યો 9 વાગે? મચ્છરાણી કે મેં ભૂલથી ઓલ આઉટ ચાલુ કરી દીધું. ઓલ આઉટ ચાલુ કર્યું નથી,
આજની ઘડી કાલનો દાડો ફટાક કરતી લોહીની ઉલટી આ નથી. આ શરીર મચ્છર નું છે, ક્યારે ઓલ આઉટ ચાલુ થશે ને હમણાં? ક્યારે એથી રામ બોલો ભાઈ, રામ કઈ ઉપાડ્યું ને એના પહેલા ચેતે તો ચેતાવું તને રે પામર પ્રાણ. સમજે તો સમજાવું તને રે પામર પ્રાણી. અલ્યા ખોળા માંથી ધન ખોયું અને લૂંટનારે લૂંટી લીધું રે પામર. અને ખંખેરીને હાથ ખાલી ઓ ચિંતાનું જવું ચાલી. અલ્યા મેલ માથા કૂટ ઠાલી રે પામર. શરીરથી નીકળ્યા પછી એનો તું માલિક નથી. અને દલપતે કહ્યું કથી રે પામર. અને હજી તારા હાથ છે બાજી, કરી લે પ્રભુને રાજી. અને કર તારી મૂડી તાજી રે. એક મચ્છર થી વધારે કોઈ આયુષ્યની વ્યાખ્યા બનતી નથી ભાઈ. મચ્છર ખાલી પણ ગયા ઓલા ઉતો ને ખાલી પણ ગયા. આટલી લાગે એના પહેલા તો જ્ઞાની તો કોઈ દી મરતા નથી રે. મરે સકળ સંસાર રે, રોગ કે દુઃખ એને નહીં મળે. જેની વૃત્તિ બ્રહ્માકાર રે અપંચીકૃત વિભાગ થી અંતઃકરણ બન્યું છે. એક તો જાણી ગયા પાંચે તત્વો થી આપો ગોચર વિભાગ સ્થૂળ શરીર અંદર આવી ગયું. પાંચે તત્વો થી પાંચ કર્મેન્દ્રિયો, પાંચે તત્વો થી પાંચ જ્ઞાનેન્દ્રિયો, અને પાંચે તત્વોના સત્વ ગુણથી આ અંતઃકરણ બન્યું છે. એ અંતઃકરણમાં પણ વૃત્તિઓ ઊભી થાય છે અને લય થાય છે. વૈરાગ્ય શાંતિ ઔદાર્યં વિદ્યા સત્વ સંભવા કામ ક્રોધ લોભ યત્ન વિદ્યા રજો સ્થિતા. પંચદશીકાર કહે છે ચેતન આત્માને અંતઃકરણ સાથે કોઈ સંબંધ નથી અને અંતઃકરણમાં ઉભી થતી આ વૃત્તિઓ સાથે પણ કોઈ સંબંધ નથી. અંતઃકરણમાં જ્યારે તમોગુણ બનેલો હોય આલસ્ય ભ્રાંતિ નિદ્રા તમોગુણ તથા સ્થિતા. અંતઃકરણમાં તમોગુણ બનેલો હોય ત્યારે આળસ ભ્રાંતિ અને નિદ્રા અંતઃકરણમાં છવાય છે. રજોગુણ જ્યારે બનેલો હોય પંચદશીકાર કહે છે એ રાજસ વૃત્તિઓ ઉભી થાય છે. કામ ક્રોધ લોભ યત્ન વિત્તદા રજો સ્થિતા. અને રજોગુણ બનેલો હોય ત્યારે કામ ક્રોધ લોભ યત્ન, કામ ક્રોધ લોભ ઈચ્છા દ્વેષ આવી વૃત્તિઓ ઉભી થાય છે, તે રજોગુણનું પરિણામ છે. અને સત્વગુણ હોય ત્યારે અંતઃકરણમાં વૈરાગ્ય શાંતિ ઔદાર્યં વિદ્યા સત્વ સંભવા. અને અંતઃકરણમાં વૈરાગ્ય શાંતિ ઔદાર્ય સત્વગુણ બનેલો હોય ત્યારે આવી વૃત્તિઓ ઊભી થાય અને લય થાય છે.
હાલાકી અંતકરણ અને વૃત્તિઓ સાથે ચેતન આત્માને કોઈ સંબંધ નથી, પણ આનાથી હું જુદો છું એ તમોગુણની વૃત્તિ જ્યારે અંતકરણમાં હોય ત્યારે નક્કી થઈ શકતું નથી. રજોગુણની વૃત્તિઓ હોય ત્યારે અશાંતિ, બેચેની, કામ, ક્રોધ, લોભ, પ્રયત્ન, ઈચ્છા, દ્વેષ, આ બધો જે બખેડો ઉભો થાય એ રજોગુણ છે અંતકરણનો. અને જ્યારે સત્વગુણ થાય, સાધના કરો, સંયમ કરો, એ આત્માના જ્ઞાન માટે નથી પણ અંતકરણમાં સત્વગુણની વૃત્તિ લાવવા માટે છે. અને સત્વગુણની વૃત્તિ થાય અને સત્વમ સંજાયતે જ્ઞાનમ, વૈરાગ્ય ધીરે ધીરે એથી છૂટવાનું મન થાય. એ અંતકરણની સાત્વિક વૃત્તિ છે. ક્ષમા, જતું કરવાનું મન થાય, સમાધાનનું મન થાય. સમાધાન એટલે માની લેવું, બસ જા ભાઈ જા ભાઈ જા ભાઈ, છૂટવાનું મન થાય. સબકી સબકી સંભાળો, મેં મેરી ફોડતા હું. આવી વૃત્તિ જ્યારે આવે, સાત્વિક વૃત્તિ છે. વૈરાગ્ય, શાંતિ, ઔદાર્યમ, ઉદારતા આવવા લાગે, સમજવાનું એ સત્વગુણની વૃત્તિ છે. મિથ્યા વસ્તુના કરીને વેલ તપાસી જુઓ અંતરમાં, દર્પણ જેવા કરીને દિલ તપાસી જુઓ અંતરમાં. અને દર્પણ જેવા થઈ જાય તો આપોઆપ દેખાય એવો છે. નિર્મળ જળમાં જેમ સૂર્ય જણાય, એમ જ અહીં વસ્તુ સમજાય. શંકર મારીને સગડે સિલ તપાસી જુઓ અંતરમાં, દર્પણ જેવા કરીને દિલ તપાસી જુઓ અંતરમાં. મિથ્યા વસ્તુના કરીને વિલ તપાસી જુઓ અંતરમાં, તપાસી જુઓ અંતરમાં, તપાસી જુઓ ઘટ ઘટમાં. દર્પણ જેવા દિલડા થાતા, નિજ આત્મના દર્શન થાતા, અને એની જ સફળ છે મંજિલ. તપાસી જુઓ અંતરમાં, અંતર તણા અજવાળે, જે એક જ બ્રહ્મને ભાળે. હવે કરો ના કાંઈ દિલ, તપાસી જુઓ અંતરમાં, કહો કાંઈ અને કરો કાંઈ, એથી વડે ન દાળો ભાઈ. અહીં તો રોકડિયાના બિલ તપાસી જુઓ અંતરમાં, નિર્મળ જળમાં જેમ સૂર્ય જણાય, એમ જ અહીં વસ્તુ સમજાય. શંકર મારીને સગડે સિલ તપાસી જુઓ અંતરમાં, દર્પણ જેવા કરીને દિલ તપાસી જુઓ અંતરમાં. જ્યારે અંતકરણમાં સાત્વિક વૃત્તિ બની જાય, વૈરાગ્ય, ક્ષમા, ઔદાર્ય, વિદ્યા, સત્વ સંભવ, દર્પણ જેવું કચકડા જેવું અંતકરણ થઈ ગયું હોય અને એવું આત્મજ્ઞાનનું અધિકારી બની જાય છે. દર્પણ જેવા કરીને દિલ ચોખ્ખા એકદમ તપાસી જુઓ અંતરમાં. બીજી શરત છે મિથ્યા વસ્તુના કરીને વિલ. વિલ કરી દો નંદમાં, કે ના વિલ કર્યું મારા છોકરા નામે, મિથ્યા વસ્તુના વિલ કરી દો. પૃથ્વીમાં, જળમાં, અગ્નિમાં, આકાશમાં વિલ, વિલ જેનું છે એના નામે આ બધું. એ તો આ પૃથ્વીનું, આ જળનું, અગ્નિનું, આકાશનું, આ બધું જે છે એના નામે કરી દો. મિથ્યા વસ્તુના કરીને વિલ, તો છેલ્લી ઘડી સુધી આપણે વિલ કરવા નથી. છોકરાએ રાહ જોઈ રહ્યા, તો વિલ કરે તો સારું દાદા. અને જ્ઞાની કોણ છે? વિલ કરી દે, વિલ કરી નાખે. પૃથ્વી પૃથ્વીને, જળ જળને, અગ્નિ અગ્નિને, આકાશ આકાશને, આ બધાના લેણદાર છે. આ એનું ભારે છે. એ દાડે મિથ્યા વસ્તુના કરીને વિલ તપાસી જુઓ અંતરમાં. પડાયેલા ત્યાં સુધી રાહ નથી જોવાની ભાઈ, આવો ને સહી સિક્કા કરો. મિથ્યા વસ્તુના કરીને વિલ, શંકર મારીને સગડે સિલ. મોટા મોટું સિલ અહીંયા જીભે મારવું. જીભના બે દોષ છે, વાદ અને સ્વાદ. સંવાદ માટે ગમે એટલું બોલો એનો વાંધો નથી, પણ જીભનો દોષ છે વાદ. બક 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 કર્યા કરવું, બસ વાદ. અને બીજો દોષ છે સ્વાદ. સ્વાદ ગુલાબ જાંબુની જે ચપટ, સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ, હું જોઈ રહ્યો તો જોઈ રહ્યો તો જે ઝપટ 14 વાટ, કેટલી વાટકી?
કોણ હતું? કેટલી વાટકી હતી? 13. 13 વાટકી ગુલાબજાંબુ. અને બાસુંદી કેટલી? 15. અરે વાહ તમારી જબ્બર. પણ ખવાય એવું કશું નહીં કોક દાડો. પણ મિથ્યા વસ્તુ ના કરીને વિલ તપાસી જુઓ અંતરમાં. શંકર મારીને સગડે સીલ. ગુરુ મળે ને કે પેલા સીલ માર દે. પેલા કોર્પોરેશન વાળા કેવા આવે? સીલ માર દેજો, વેપાર બંધ. અને ગુરુ આવે ને પેલા જીભ ઉપર જ સીલ મારે. મોટું તાળું મારે કમ ભાતનું. શંકર મારીને સગડે સીલ તપાસી જુઓ અંતરમાં. અરે ભાઈ અહીં તો રોકડિયાના બિલ. તપાસી જુઓ અંતરમાં. વૃત્તિમાં જયારે સાત્વિકી વૃત્તિ બની જાય, પંચદશિકાર કે છે, તો સાત્વિકી વૃત્તિ ગણાય દીધી વૈરાગ્ય, ઔદાર્ય, ક્ષમા. રાજસી વૃત્તિ ગણાય દીધી કામ, ક્રોધ, લોભ અને પ્રયત્ન. જુઓ ઈચ્છા અને ક્રિયા વગર રહી ના શકતા હોય તો સમજવાનું અંતઃકરણમાં રજો ગુણ આવી ગયો છે. એનું એ છાપું ચાર વખત વાંચવા લોકોને જોતું હોય, જોજો નવરા પડે. એકલા રહી શકતા જ ના હોય, કઈ ના મળે તો એનું એ છાપું વાંચે જતા હોય. કોઈ બીજું જોઈએ આને કહે છે રજો ગુણ. એકલા બે ના શકતા હોય, એક રૂમમાં બેસવું હોય ને કાઠું હોય, કોઈ બીજું જોઈએ, બસ કઈક બીજી વસ્તુ જોઈએ આને કહે છે રજો ગુણ. કામ, ક્રોધ, લોભ, યત્ન, અહંકાર છે. આ બધું એ પ્રકૃતિગત છે અને તમે તેનાથી જુદા છો. ટૂંકમાં કહીશ ભાઈ, મારી પંચદશી ની ધારણા નથી. કોણ છે એમ જરા હાથ ઊંચો કરજો ને. રમણભાઈ પ્રજ્ઞેશ ત્રિવેદી. ત્રિવેદી હાજર. શિવજી કોનું ધ્યાન કરે છે? શિવનું એક નામ છે શંભુ. શંભુ શંભુનો અર્થ થાય સ્વયંભૂ. સ્વયંભૂ જે બીજા વડે નથી, સ્વયં છે. આ જેટલું પણ દ્રશ્ય જગત છે તે બીજા વડે છે. કોઈ કાનો, કોઈ કાનો અધિષ્ઠાન છે અને એમાં દેખાઈ રહ્યું છે. પણ એક તત્વ એવું છે જે સ્વયં છે. સ્વયં એ તમારું આત્મતત્વ છે. અને શિવજી એ તત્વને પોતાનું સ્વરૂપ માને છે. શંભુ શંકર સહજ સ્વરૂપ સંભારા. શંકર સહજ સ્વરૂપ સંભારા. લાગી સમાધિ જાગ્રતમાં છો, સ્વપ્નમાં છો, સુષુપ્તિમાં છો, ત્રણેય અવસ્થામાં તમારો અભાવ થતો નથી. સ્વયં છો, કોઈના વડે નહીં.
શરીર તો કોકના વડે છે પણ તમે કોઈના વડે નથી, આખી પ્રકૃતિ કોઈના વડે છે પણ તમે કોઈના વડે નથી. સ્વયંભૂ અને એનું એક નામ પડી ગયું શંભુ. એ શંભુ એ શિવજી કોનું ધ્યાન ધરે છે? શંકર સહજ સ્વરૂપ સંભારા, શંકર સહજ સ્વરૂપ સંભારા. જેમ સમુદ્રમાંથી અનેક પરપોટા નીકળ્યા કરે એમ તમારા એ શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી અનેક બ્રહ્માંડો નીકળ્યા કરે છે. અનેક બ્રહ્મા નીકળ્યા કરે, અનેક વિષ્ણુ નીકળ્યા કરે, અનેક શિવ નીકળ્યા કરે. જેમ એક અગ્નિના ભડકામાંથી અનેક તણખા નીકળ્યા કરે એમ તમારા એ શુદ્ધ સ્વરૂપમાંથી આ બધી આકૃતિ નીકળ્યા કરે છે. પણ શિવજી એને પોતાના હું તરીકે જાણે છે અને એટલા માટે જ ઈશ્વર છે. અને આપણે આ શરીરને હું તરીકે જાણીએ છીએ જ્યારે એ સ્વયં જે સ્વરૂપ છે એને હું સ્વરૂપે જાણી લઈએ. એ જ શિવજીનું ધ્યાન છે. એ શિવજી ધ્યાન સ્વરૂપનું કરે છે, ટૂંકમાં કહું તો તમારું કરે છે. દેવીઓમાં પ્રમુખ કોણ છે? જોકે મારી પંચદશીની ધારામાં નહીં બેસે ભાઈ, પણ તમે ભાવથી પૂછ્યું તો કહો. 1000 વોટના ગોળા લગાયા હોય, લાલ લીલો વાદળી પીળો બધા ગોળા લગાયા છે, બધામાં કરંટ સત્તા તો એક જ છે. ગોળા અલગ અલગ લાગે, પ્રકાશ અલગ અલગ લાગે છે, તો ફિલામેન્ટના વાયર જુદા છે, ઉપરનું બધું એ જુદું છે, અંદરનો કરંટ સત્તા એક જ છે. એટલે કયો કોણ પ્રમુખ છે આમાં? બધામાં સત્તા એક જ રમી રહી છે. હરે દેહ દેવડની માય બોલે તે હરે દેહ દેવડની બોલે તે યાદિની સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. એ દેવી બધા ભૂતોમાં શક્તિ રૂપે સમાન રૂપે વ્યાપ્ત છે. બધામાં સમાન રૂપે છે. અંબાના આકારે હોય તો પણ, ચામુંડાના આકારે હોય તો પણ, કાળકાના આકારે હોય તો પણ, તમારા આકારે હોય તો પણ, આરે દેહ દેવડી આરે મન મંદિર ભરપૂર ભરેલી છે આ શક્તિ અને આ શરીર જ ગબ્બર નો ગોક છે. શક્તિ રૂપે ભરેલી છે પણ એ જડે એવી નથી. આ શરીર ગબ્બર નો ગોખ છે અને ગબ્બર ના ગોખ માં રંભા આવી છે. Oh, yeah.
શક્તિ કે કોઈ ને શિવ કે જોવાની બોલવાની રીતમાં ભેદ છે. કોક માં કઈને ઉભા રહ્યા, માં એટલે જેના ગર્ભમાંથી બધું નીકળે છે એ તત્વ, જેના ગર્ભમાંથી આખા બ્રહ્માંડો બની બગડી જાય છે એ બ્રહ્મ તત્વ ને કોઈ માં કહે છે. અને કોઈ તેને જોરથી કહી દીધું ઓ માં, કીધું ઓ માં, નામ પડી ગયું ઉમા. બીજો ગોખલો બનાવ્યો, કોકે ઓર જોરથી કીધું ઓ મૈયા, ઓ મૈયા, ઉમિયા. શું ઓ મૈયા? એટલે માં કીધું અને એટલે ઓ માં જોરથી કીધું, અને કોઈએ ઓ મૈયા. પણ પકડવાની ક્યાંથી છે? પરરર પૂંદડીમાં ફરતો જા, આજ માનો ગરબો. આ શરીર જ ગરબો છે, અને અંડજ સ્વેદજ ઉદ્ભી અને જરાય ચારે યોનીમાં ફરતો ફરતો એ પરરર પૂંદડીમાં ફરતો જા, આજ માનો ગરબો. નવલિંગની વાસનાઓ છે એ નવરાત્રિ છે, અને જેમાં ફરતો 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 આટલે આવ્યો છે. પણ આજે એ અંબા માના માથે સો એ ઉપર કુવો નીચે નાર, વચમાં પાણીડાની ધાર, પાણીડા ભરે છે પાણીયા, અને કુવારે ઉપર એક ઓટડી દેજી, અને એમાં વસ્યો ગિરાજ એમનો ચૌદે ગબ્બર નો ગોક ગોતી લેવાનો છે. ભાઈ દસમાં દ્વારે ગુરુ મારા જરૂખડે જઈ બેઠા, જવા માટે કોઈ ઉડન ખટોલો નથી ત્યાં. ઉડન ખટોલો નથી, સદગુરુ આવે રસ્તો બતાવે. વાતો છે ઝીણી ઝીણી, મોટા કુવાડા કઈ ન કાપે, લોઢા કાપે છીણી. વાતો છે ઝીણી ઝીણી, તો માં મળે એવી છે. પ્રમુખ કોણ છે? તત્વ માર્કંડ મુનિ તત્વ વેતા હતા, અને આખું એ દેવી ભાગવત પ્રતિકાત્મક બોધ છે. માતાજી પાસે કશું મેળવવા માટે પૂજા નહીં કરવાની ભાઈ, મેળવવાનું કશું એ નથી. માતાજી પાસે માતા મેળવવી હોય એ દાડે ગુરુ મળી જશે. પણ માતાજી પાસે દીકરો મેળવવો હોય અરે રે માગ માગ ગોળા ની ગોળ કે
તો શું ના આપે ભાઈ, શું નથી આપ્યું કહો? પરમાત્મા તમને શું ના આપે? દીકરા માગો, દીકરા આપે, બધું એ માગે આપે. તમે જોજો, આખું માગવા ઈચ્છે છે ભાઈ. આ દેખાય તે માયા જ કાળકાનું સ્વરૂપ છે. અને એનો છેડો પકડવા જાય બધા પતઈ જાય, પતઈ જાય, પતઈ જાય, પતઈ જાય. એનો છેડો છેડો કાળકા વળિયાએ કાય કર કે જાલ્યો માનો છેડલો વળિયો. દેખાય છે માયા જ કાળકાનું સ્વરૂપ છે. પકડવા જાય બધા પતઈ ગયા. કીધું ગુરુ પતઈ ગયા. એ આજથી છો ને છટે માશે રે પાવો તારા પાપે જશે રે. પાવો એટલે મેળવેલું લાગે છે ને. આ મેળવ્યું, આ મેળવ્યું, આ મેળવ્યું, પાવાગઢ છે આખવા. અને બધો પાવો મેળવેલો. આજથી છો ને છટે માશે રે પાવો તારા પાપે જશે રે. એ ફટ ફટ પાવાના રાજન એ શું બોલ્યો રે. અરે તું તો પાવા રે ગઢનો રાજા, તું જીવ છે અને હું તો દેવી કાળકારે. માતાજી પાસે માગવાનું શું છે? માતા પાસે માતા માંગી લેવાની છે. એ તમે મને મળો, તમારા સ્વરૂપનો મને સાક્ષાત્કાર થાય, તમારો ગબ્બરનો કોખ મને જડી જાય. એ દળ ગુરુ જડી જશે ત્યાં સુધી માતા પાસે શું માગવા? મને કશું નથી માગ્યા વગર કેટલું આપ્યું છે જુઓ તો ખરા. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટી અને માગ્યું નહીં એમાં ક્યારે રાતે ચોરી કરવા માટે ભાંગમાં ભાંગમાં ભૂલી ગયો, એની જ ગલીમાં આવ્યો અને એના જ ઘરમાં ખાતર પાડ્યું અને એના જ ઘરમાં રૂપિયાના બાથો ભરાય, પોટલાની મહેનત કરી એના જ ઘરમાં ભાંગ ઉતરીને સવારે બત્તી કરી એની ઘેરથી. બાકી રાતની મહેનત એના માથે પડી એમ અજ્ઞાને નવૃત્તમ જ્ઞાનમ તેન મોહયંતી જંતવા. આ જીવને ભાંગ ચડી છે અજ્ઞાનની, નીકળ્યો ખાતર પાડવા. રાસ પરોણો લીધો હાથ જાડે છે એવો જાડે જો આલ્યો રે ખાતર પાડવા રે. અને તોરણ કહે ક્યાં ખાતર પાડ્યું તું? અહીં કોને કોની પાસે માગે છે માગનારો? તું કોણ છે? તારા તારા ઘરમાં, તારા તારા ઘરમાં તું માગનારો, કોઈને આશીર્વાદ આપનારો તું, શ્રાપ આપનારો પણ તું, કોઈને પણ અહીંયા જે આપો ને પોતે જ કરો છો. પોતાને અહીં શ્રાપ આપો તો શ્રાપ મેળવો છો, આશીર્વાદ આપો તો આશીર્વાદ મેળવો છો. ઘર જ તમારું છે ખાતર પાડીને. એક પત્ની આવે લો, એના પતિને પહેલા દિવસે પરણ્યા હોય અને પત્ની પગે લાગે અને પતિ આશીર્વાદ આપે એને અખંડ સૌભાગ્યવતી ભવ. પતિ એના આશીર્વાદ, તારું સૌભાગ્ય અખંડ રહેજો. આ સીધો આશીર્વાદ કોને આવ્યો? અહીંયા તમે જે બીજા માટે ઉઠાવો છો ભાવે પોતાના માટે આવ્યો છે. આ ઘર તમારું છે, ખાતર પાડીને આવો તો એ અને દરવાજાથી આવો તો એ, ભીખ માગીને માતા પાસેથી માગો તો એ અને માતાને સાચું જાણી જાઓ તો એ. પણ ગુરુ આવે તો દરવાજે દરવાજે લાવે, ભાંગ ઉતરી જાય ભગવાન કેવી રીતે? ભગવાન સ્તુતિ પ્રિય છે એટલા માટે ભગવાનની સ્તુતિ કરીને
ભાવ જોડવાનો છે હરી સાથે. બાકી જીવ શું સ્તુતિ કરી શકે? અસતગીરી સમમ સ્યાત કચ્છ જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખીની પત્ર ગુરવી લિખતી હતી ગૃહિતવા શારદા સર્વકાલમ તદપી તબ ગુણા નામ નીશ પારમ નયાતે સાત સમંદર સહી કરું ને ધરતી કરું મન રાય કાગજ કરું સાત સમંદર સહી કરું અને લેખીની કરું મન રાય અને સારી ધરતી કાગજ કરું હરિગુણ લખ્યો ન જાય. જીવ શું સ્તુતિ કરી શકે? પણ પોતાની વાણીને નિજ ગીરા પાવન કરણ કારણ રામ તુલસી જસ કહ્યો. પોતાની વાણીને પવિત્ર કરવા માટે પરમાત્માની સ્તુતિ છે. પોતાના હૈયામાં ભગવદ રસ પ્રગટ કરવા માટે ભગવાનની સ્તુતિ છે. ભગવાનના વખાણ નથી, વખાણ જીવના થાય અને જીવ વખાણથી ફૂલાય ભગવાન નહીં. ગુરુજીની પોતાના શિષ્ય માટેની ફરજ કર્તવ્યો બતાવશો? રાજપુર પૂછો, પણ શિષ્ય માટે એક ચેલો હોય ને એક શિષ્ય હોય, બેમાં ફેર છે. શું ચેલો? ચેલો ચાલતા ચાલતા થઈ ગયો હોય ને ચાલતા ચાલતા નીકળી જાય એને ચેલો કહેવાય. શિષ્ય કોને કહેવાય? સજદે મેં સર ઝુકા તો ઉઠના રામ હે કરકે ઉઠેંગે અંબર કે ઉઠે. ગુરુની ફરજ શું? મર્યાદા શું? ગુરુ તો સ્વયં કલ્યાણ સ્વરૂપ છે આપણા બધા. હું તમે તો સામાન્ય માણસો છીએ, પણ ગુરુ તો કલ્યાણ સ્વરૂપ છે. કલ્યાણ સ્વરૂપ અને કેવા? મારા સદગુરુ આદિ અનાદિ હે રહો અમર ગાય. પોતાના આશ્રિતને મૂક્યા વગર નિર્વાણનું ઘર પણ લેતા નથી, એ સદગુરુની ભૂમિકા છે. પોતાના આશ્રિતને અંગાત લીધો હોય અને મૂક્યા વગર નિર્વાણનું ઘર પણ પસંદ કરતા નથી એને લીધા વગર. પણ એ શિષ્ય હોવો જોઈએ, ચેલો નહીં. બસ એ જેની ફરજ અને કર્તવ્ય છે, અંગાત કર્યો વાત વાત ખલાસ. જેમ યુધિષ્ઠિરે કૂતરાને અંગાત લઈને નીકળ્યા હતા અને સ્વર્ગારોહણમાં ધર્મરાજ વેશ બદલીને આવ્યા કે તમે તો અંદર આવશો પણ આ કૂતરું જોડે નહીં. બોલે નહીં તો માર નથી આવ્યું. ચાર ડગલા પણ સંતના જોડે ચાલ્યો અને સંત મુકતા નથી હેઠો. કાળો સાપ કરડે તો બચવાની જગ્યા છે, પણ સદગુરુનો પંજો પડ્યો અને બચવાની જગ્યા નથી. અને નિર્વાણનું ઘર વહેલું તો મોડું. કોઈ લીલા લાકડા હોય હડકતા થોડી વાર લાગે, ધુમાડા કાઢે, પણ હડકવું તો એને છે છે ને છે, સમજી લેજો. પણ શિષ્ય હોય તો ગુરુથી કેવળ, ગુરુથી કેવળ ભગવાન મેળવવા એને ગુરુ કર્યા હોય, બીજી કોઈ બાબત માટે નહીં. બીજું બધું આપોઆપ આવી જાય, કહેવાનું નહીં, આપોઆપ જ આવી જાય. એવી ગુરુની ફરજ શું, કર્તવ્ય શું, એ તો એનો સ્વભાવ જ છે. એનો સ્વભાવ જ છે, એનો સ્વભાવ. ગુરુના ચરણમાં મારે રોજ દિવાળી, ગુરુ ના ચરણ આપણી સાધના હોય, અધિકાર હોય, અધિકાર ના હોય, પણ મુક્તિના સેલમાં સદગુરુનું તો અવતરણ છે.
અને જે આપણા બધાની વચ્ચે કોઈ પ્રગટ સદગુરુ હોય સમજી લેવાનું એ મુક્તિનો સેલ છે. ગુરુના ચરણ મારે કોઈ અંગેથી લાગે પણ પ્રગટ સદગુરુ ની હાજરી એ મુક્તિ નો સેલ છે. તોરાલ જેસા લાગે આ મુક્તિ નો અધિકારી લાગે છે. ગુરુ ના ચરણ માં સંખ્યામાં બોલું છું, એવી હજાર માં ભેગી થાય ત્યારે ગુરુનું હૃદય બને છે. એવું ગુરુનું હૃદય પોચું હોય છે. આપણે કદાચ હું તમે સામાન્ય માણસો છીએ, પણ ગુરુ હૃદય એવું પોચું હોય છે. પોચું એક તો ગુરુ મળવા કાંઠા છે, અને મળે તો પછી ઓળખાવા કાંઠા છે, અને ઓળખાય તો પછી પચવા કાંઠા છે. સામાન્ય જગતના લોકો તો બાવલા પૂજવામાં માને છે, અને બાવલા પૂજવામાં રસ છે. પ્રગટ જ્યારે સદગુરુ હાજર હોય ત્યારે એવો કોણ માયનો લાલ છે જેને ગુરુને મેળવ્યા હોય, જેને ગુરુને ઓળખ્યા હોય, અને જેને ગુરુને પચાયા હોય. ગુરુ મળી જાય, ઓળખાઈ જાય, અને પચી જાય, એને કરવું પડે ને બીજું કાંઈ કરવું પડે ને બીજું કાંઈ. ગુરુ ડિફરન્સ છે. ગુરુ વ્યાપક સત્તા છે. ગુરુ વ્યાપક સત્તા છે. કદીએ તનકી જાણે મનકી જાણે, આધ્યાત્મિક યાત્રા બધાની રજે રજ જાણે. સદગુરુ છે, સદગુરુ કોઈ વ્યક્તિ નથી, વ્યક્તિ નથી એ તો વ્યાપક છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ, એટલે એની ફરજ અને કર્તવ્ય ના શિષ્યની હોય બધી. ગુરુનો તો સ્વભાવ જ છે, એને લઈ જવો ગમે એમ કરે. નિર્વાણના ઘરમાં સેલ ખોલ્યો એને તો, અને ભગવાનને જયારે મુક્તિનો સેલ કરવો હોય ત્યારે એવી કોઈ પ્રગટ ચેતના આપણી આજુબાજુમાં રમતી હોય છે. રમતીઓ કેટ કેટલાને લેતી જાય અંગાર. કોઈ આપણી લાયકાત હોય કે ના હોય, જિસકો નાવ મિલી જલ ભીતર બાહુ છે નીર તરે ન તરે. એક ગાય હોય, તમે જોજો કેટલાય બધા કેટલાય પ્રકારના ઘાસ ખાતી હોય સવારની નીકળી હોય, અને સવારની નીકળી કેટલાય ઘાસ ખાતી 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 કેટલું કષ્ટ વેઠ્યું હોય, અને દૂધ દોનારે કશું કરવાનું નહીં. સદગુરુને ગુરુજનોને જે અનુભવ થયો છે એ કેટલી સાધનાઓ અને કેટલા કષ્ટ વેઠીને અનુભવ થયો છે, શિષ્યને કશું કરવા ચરવા નહીં, ડાયરેક્ટ એને પી લેવાનું. એવી સદગુરુની ભૂમિકા છે. પણ જેવી ભાવના એવા ફળ હોય મારા વિના રે ગુરુજીને દોષ ન વધીજીએ રે જી. હંસા ઉડો રે કુવને જળ બહુ ડૂકડા રે. ઊંડો કુવો, ઊંડો એટલે પતાળ કુવો, જેનું તરહાડું ખલાસ થઈ ગયો એવો કુવો તો છે, પણ જળ બહુ ડૂ. નાનું છોકરું એ નીચું નમીન પી જાય એટલા જળ આમ ઉભરી જતા હોય જ્ઞાન ના. એ હંસા ઉડો રે કુવો ને જળ બહુ ડૂકડા રે જી.
એજી પીવે ની તરસ માટી જાય મારા વિરારે કાળ જા બાડે રે પેલા કુંભણા રે હંસા ગુરુજી ની સેવા રૂડી કી સેવા બધા ના મળે ભાઈ પડછાયો ના મળે બધા સેવાની તો ક્યાં વાત કરો છો અને મળી જાય કોઈને પડછાયો મળે તો એ એના જીવનમાં એ ધન બાકી છે અને સેવા મળી જાય એવું તો પૂછવું શું એ હંસા રાત નો ભૂલેલો આવે રે એ કૂતરું હોય તમે બટકા રોટલા નાખતા હોય ને આમ રોટલા ખવડાવતો હોય કૂતરું એ રાત્રે ચોર આવે તો ભસે છે કૂતરું હોય તો એ અને કોઈ પ્રગટ સદગુરુ ની સેવા કરી હોય એની આગળ પાછળ તો પૂછવાનું શું રે અને ગુરુ સેવક તે નર ધન્ય યા ઇન કોન દુખ યાન વા એ કૂતરું પાડી હોય તો એ હાથ પડે ચોર આવે તો ભસે છે અને પ્રગટ સદગુરુ ની જેને સેવા મળી હોય એ અંસાર હતનો ભૂલેલો આવે રે પેલો દાડાનો ભૂલેલો ના આવે ઘેર મારા વિરારે ભોમિયા વિના ના માર્ગ નહીં જડે રે અને હિરલા નીપજે ના ઠેરો ઠેર મારા વિરારે ઢગલો ના હોય કદી પાચી કાના હોય હોય નહીં સંતના ઢગલા પેલા રમવાના કૂકા આવે ને કૂકા કે શું કે કપચી કપચીના કૂકા રમતા હોય જોજો આમ ઉચકવાનો પછી નીચે લઈ લેવાનો ડબો ઢાસ ડબો ઢાસ એવું બેનું રમતી હોય જાગરણ કરી એ કપચીના ઢગલા હોય પાચી કાના હોય હોય નહીં સંતના ઢગલા સંત સૌને મુક્તિ વેચે નહીં માળા નહીં ડગલા પાચી કાના હોય હોય નહીં સંતના ઢગલા ટેવે સૌને સરખા એને નહીં હરી નહીં કોઈ સગલા ટેવે ટોવે ટોવે નાનું છોકરું હોય ને તમે જોજો એને તાજું જન્મેલું એને દૂધ પાવું હોય તો દૂધ પેલું રૂ વાળું પૂમડું દૂધ વાળું કરીને પછી એને આમ મૂકવાનું ખોટે તમે જોયેલું છે લે છોકરાઓ એના ટૂ કહેવાય ટૂ કહેવાય દેશી ભાષા ટોવે સૌને સરખા આ બ્રહ્મ વિદ્યા છે આપણને ક્યાં પચે એવી છે પણ આમ પૂમડું દૂધ વાળું કરી કરીને આપણને ટોવે સૌને સરખા એને નહીં હરી નહીં કોઈ સગલા હરી એટલે દુશ્મન એને કોઈ હરી નહીં સગલા પાચી કાના હોય હોય નહીં સંતના ઢગલા આજે કોઈના ફળીએ રમતો કારે અરણ્ય જડે આજે કોઈના ફળીએ રમતો ને કાલે કોઈ જંગલમાં જડે પાચી કાના હોય હોય નહીં સંતના ઢગલા દુર્લભ એ દરવેશ કાળ સાચવે તેના પગલા પાચી કાના હોય હોય નહીં સંતના ઢગલા કાળ સાચવે એના પગલા કાળ આમ કિનારી કરી રાઉન્ડ મારી દે અહીં બેઠા હતા અહીં ખાધું હતું અહીં પીધા હતા અહીં વાતો કરી હતી અહીં ચાલ્યા હતા કાળ એના પગલા પાચી કાના હોય હોય નહીં સંતના ઢગલા એકાદ ક્યાંક એવું અવતરણ હોય તો આપણે બધાએ લાગેલા રહેવા એના ફરજ અને કર્તવ્ય નહીં એનો તો સ્વભાવ જ છે ફરજ અને કર્તવ્ય બધા આપણા આપણે રાખવાના ચૂકવાનો નથી ખીલો એકડો પડી ગયો પછી પડે પકડી રાખવાનો એકડા વિના ના મીનાન કામ આત્મા વિના ના ખોડિયાન કામ કોડિયા નકામા કલેવર છે નકામા એકડા વનાના મીંડા નકામા સદગુરુ એકડો પાડી જતા રે પછી બધા આવે પાછળ મીંડા ઉમેરતા જાય એકડો પાડ્યો હોય એની સાધના ચાલુ થઈ જવાનું જેમ 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 ભરાતો જવાનો પાછળ મીંડા પણ સદગુરુ નો એકડો જતો રહે ને એકડા વનાના ઓ મીડાન કા અરે શંકર ને સાફ સાફ કહેવાની ટેવ છે સદગુરુ ને સાફ સાફ કહેવાની ટેવ છે આચરણ વિના પાત્રણ વિના સાવરણ વિના અના પાથરણા નકા
નિષ્ઠા શિષ્યને જોઈએ. બસ ગુરુ તો કોઈને શિષ્ય બાળતા જ નથી, એ તો શિષ્યની વ્યક્તિગત નિષ્ઠા છે. ગુરુ તો બધાને બ્રહ્મ બાળે છે, તો કોઈને શિષ્ય બાળ, અજ્ઞાની કોઈને બાળતા જ નથી, એ બધાને બ્રહ્મ બાળે છે. એટલે આપણે જોઈએ કે લગે રહે ના, લગે રહે ના, લગે રહે ના. પછી વધારે ના કહું, પંચદશીના સ્વાધ્યાયમાં બસ તમે પૂછ્યું મને ગમ્યું, પણ મારી પંચદશીની ધારાઓ નથી, એ છતાંય જેટલું પણ આપાય એટલું આપ્યું. ફરી એક વખત પંચદશીનો આખો સ્વાધ્યાય મુક્તિ સ્વાધ્યાય છે, અને એક એક વાતને જરા સમજીને આગળના પ્રકરણોનું, પંચદશીમાં 15 પ્રકરણ છે, એમાં બીજું પ્રકરણ ચાલે છે. કોઈ વ્યક્તિ આ તત્વનું શ્રવણ કરીને મનની દિવ્યાસનની ભૂમિકા પ્રાપ્ત કરે તો આખી પંચદશી પૂરી થતાં થતાં એ સાક્ષાત્કારની ભૂમિ સુધી પહોંચી શકે છે. બોલો કૃષ્ણ કનૈયા. એક મિનિટ માટે કીર્તન કરીને છૂટા પડીશું. કોઈ આજ જશે કોઈ કાલ, આ
સદગુરુ ને કી જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર સદગુરુ સ્વામી પ્રભુ
જમવા આવો સુંદી